મારિયાહાટીના લોહાણા મહાજન વાડી ખાતે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. માળિયાહાટીના મહાજન વાડી ખાતે દેશના પુત્ર ભારત રત્ન એવા પૂર્વ પ્રધાન તેમજ લોકલાડીલા અટલજીનું દિલ્હી ખાતે નિધન થતા દેશભરમાં શોક છવાયો છે. ત્યારે દેશની મહાન વિભૂતિની દેશને ખોટ પડી છે, તે ક્યારેય પણ પૂરી શકાય તેમ નથી. તેમના પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તે માટે માળિયાહાટીના લોહાણા મહાજન વાડી ખાતે ભાજપ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના અડીખમ નેતા હતા, પરંતુ તેઓએ હંમેશા વિપક્ષમાં પણ સન્માન્ય નેતા તરીકે ભારે લોકચાહના મેળવી હતી. તેમના નિધનથી દેશવાસીઓ શોકની લાગણી અનુભવી રહ્યા છે. ભારતના લોકલાડીલા હૃદય સુમરા પ્રજાશત્રુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને માળિયા તાલુકા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલામાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને અશ્રુભીને આંખે શ્રદ્ધાંજલિ આપી અને ગુણાનુવાદ અટલ બિહારી વાજપેયીના અત્યાર સુધીના ઇતિહાસનું બધા વર્ણન કર્યું અને દરેક સાથે એને સંકલ્પ કર્યો કે અટલજીએ જે આદેશ આપેલો છે આદેશ જીવનમાં ઉતારે છે અને જીવન જીવ્યું છે જીવન જીવજે અને જે પ્રેરણા આપી છે પહેલા જીવનમાં મેળવીએ અને એના અધૂરા કાર્યો આપણા જીવનમાં ઉતારી અને પરિપૂર્ણ કરીએ તો સાથે શ્રદ્ધાંજલિ કરે અને શ્રદ્ધાંજલિ સર્વે અર્પી પૂર્વ ધારાસભ્ય છે અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ વિશાળ સંખ્યામાં લોકોએ આજે શ્રદ્ધાંજલિ આપી અને સારો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો સાથે વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રમેશ કારિયા, KTV ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટીના.